काश्मीर में शहीद થયેલા वीर तुलसीभाई बारियानो पार्थिव देह वडोदरा एरपोर्ट आवी पहुंच्यो हतो ज्यां तेओने श्रद्धांजलि अर्पी हती। छोटाउदेपुर जिला बोडेली तालुकाना अहलादपुराना वतनी तुलसीभाई रईजीभाई बारिया काश्मीरमां शहीद थया छे। तेमनो पार्थिव देह आजे वडोदरा एरपोर्ट उपर आवी पहुंच्यो हतो, जेने लईने शहेरीजनोए शहीद जवानना अंतिम दर्शन कर्या हता तथा श्रद्धांजलि अर्पण करी हती। भारतीय सेनाना जवानों द्वारा वडोदरा एरपोर्ट खाते सलामी अर्पी हती, त्यारबाद तेमनो पार्थिव देह ने तेमना मूळ वतन अहलादपुरा खाते लई जवामां आव्यो हतो। આજે આ દુઃખદ ઘટના છે, જ્યારે આપણા નાનકડા એવા ગામ અહલાદપુર ગામના અને બોડેલી તાલુકા અને છોટાઉદેપુર જિલ્લામાંથી જન્મેલા જે એક હવાલદાર તુલસીભાઈ રઈજીભાઈ બારિયા તરીકે એમણે પોતાનું જીવનકાળ ત્યાં ગુજારેલું, ત્યારબાદ તેઓ 21 મહાર રેજિમેન્ટની અંદર પોતાનું કાર્યકાલ બજાવી રહ્યા હતા, જે કુકવાડાથી આગળ મચ્છલ સેક્ટર છે તે જગ્યાએ પોતાની ફરજ બજાવી રહ્યા હતા। અને એ આજથી બે દિવસ પહેલાં જ્યારે તેઓ ઓપરેશન કાર્ય માટે જઈ રહ્યા હતા અને એ ઓપરેશન દરમિયાન એમની ગાડી ત્યાંથી ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા અને એક્સિડન્ટ થતા એ આજે વીરગતિને પ્રાપ્ત થયા છે। અને બે દિવસ પહેલાં એમને ત્યાં મિલિટરી હોસ્પિટલ શ્રીનગર ખાતે પણ એમની સારવાર કરવામાં આવેલી અને સારવાર દરમિયાન એને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજાઓ થવાના કારણે આજે વીરગતિને પ્રાપ્ત થયા છે। પણ ખરેખર જે જવાનો આ દેશ માટે કાર્ય કરી રહ્યા છે, જે જવાનો આ ભારત ભૂમિ માટે કાર્ય કરી રહ્યા છે, ગુજરાત માટે કાર્ય કરી રહ્યા છે, એ બહુ સરાહનીય કાર્ય છે। અને આજે તમે આ ઉમળકો જોઈ રહ્યા છે કે જ્યારે બી જવાન આ દેશ માટે વીરગતિ પ્રાપ્ત થાય છે ત્યારે એ આ ભારતનો જે તિરંગો છે જેના માટે હજારો લાખો લોકોએ કુરબાની આપી છે, આવા તિરંગામાં લપેટાઈને આવશે અને એમનું નામ હંમેશાના માટે જુગો જુગ સુધી યાદ રાખવામાં આવશે। કારણ એને આ માતૃભૂમિ માટે પોતાનું કાર્ય કરીને જઈ રહ્યા છે, એટલા માટે એ ખૂબ જ સરાહનીય છે, ખૂબ જ વંદનીય છે અને હંમેશા માટે સ્મરણીય રહેશે। એટલા માટે આજે જ્યારથી એમની યુનિટ 21 મહારથી આવી રહ્યા છે, એની સાથે એના એક જેસીઓ જે સાથે આવી રહ્યા, હું લગાતાર એમની સાથે કોન્ટેક્ટમાં છું, સ્ટેશન હેડક્વાર્ટર EME સ્કૂલ બરોડા ખાતે તમામ એની માહિતી મેળવી અને આજે અત્યાર સુધી હમણાં જ્યારે ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે પણ સાહેબે મને ફોન કરીને જણાવ્યું કે સાહેબ હું અહીંયા પહોંચી ગયો છું અને થોડી જ વારમાં આપણે આ બોડીની રાહ જોઈ રહ્યા છીએ। આર્મીના પ્રોટોકોલ પ્રમાણે અહીંયા એમને ગાર્ડ્સ ઓફ ઓનરની સલામી આપવામાં આવશે, ત્યારબાદ અહીંથી એમની રેલી કાઢી અને હરણી સુધી રેલી કાઢવામાં આવશે 3 કિલોમીટરની અને ત્યારબાદ એમના માટે ગાડી બહાર તૈયાર છે, એમના પરિવાર સાથે એના પૈતૃક ગામ અહલાદપુરમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ એમની રાજ્યના માન સન્માન સાથે એની અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવશે। આવા મારું નામ લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાના, પ્રેસિડેન્ટ અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશ। આજ રોજ દુઃખની લાગણીઓ સાથે અમારા એક ફોજીભાઈ બારિયા તુલસીભાઈ રઈજીભાઈ શ્રીનગર ખાતે આર્મીમાં ફરજ પર હતા, દુઃખદ સાથે કહી શકું છું કે આજ રોજ તે વીરગતિએ પામ્યા છે। તેમના પરિવારને તથા સમગ્ર તાલુકા જિલ્લાને આવી દુઃખની ઘડીઓ આવી પડેલી તેમને સહન કરવાની ભગવાન તેઓને શક્તિ આપે। વડોદરા જિલ્લા માજી સૈનિક સેવા સંગઠન તરફથી હું સતીશભાઈ પારેખ, સમગ્ર ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠન તરફથી તેઓને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। વધારે ના કહેતા તુલસીભાઈ બારિયા અમર રહે, તેમના પરિવારને આવી પડેલી દુઃખની ઘટનાઓમાં માજી સૈનિક સેવા સંગઠન તત્પર તેમના સાથે કંધે તે કંધા મિલાવીને ઊભા છીએ।
परिवार થોડુંક પણ એવું ના વિચારે કે અમારા પરિવારના સદસ્યો ગયા છે, પણ તેમના પરિવારના સદસ્યો સાથે ગુજરાત માજી સૈનિક સંગઠન 1.25 લાખ પરિવાર તેમની સાથે છે। તેમને તમામ સુવિધાઓ તથા ડોક્યુમેન્ટ્સમાં પણ ગુજરાત માજી સૈનિક સંગઠન તત્પર હાજર રહેશે। બોડેલી જિલ્લા માજી સૈનિક સંગઠન, છોટાઉદેપુર માજી સૈનિક સંગઠન તત્પર કોઓર્ડિનેટ કરી રહ્યા છે અને તેમની શ્રદ્ધાંજલિ માટે ત્યાં હાજર રહેલ છે। તુલસીભાઈને વડોદરા જિલ્લા માજી સૈનિક સંગઠન તરફથી અને મારા પરિવાર તરફથી ભાવભરીની શ્રદ્ધાંજલિ આપું છું। તુલસીભાઈ અમર રહે।